आचार्य राजरत्न सूरी महाराज नी निश्रा मां नौकार मंत्र पद आराधना नी आजे पूर्णाहुति करवामां आवी। पढ़म हवई मंगलम पदनी आराधना योजाई। आचार्य राजरत्न सूरी महाराज नी सूरी मंत्र नी प्रथम पीठिका 21 दिवस रात्रि मां सरस्वती मंत्र साधना जैन अग्रणी दीपक शाही जणाव्युं हतुं के अलकापुरी जैन संघ में 9 दिवस नी नौकार मंत्र आराधना नो आजे अंतिम मंत्र पढ़म हवई मंगलम पद पर अष्ट प्रकारी पूजा योजाई हती, जेमा आचार्य राजरत्न सूरी महाराज तथा आचार्य रश्मिरत्न सूरी महाराजे नौकार मंत्रना 68 अक्षर प्रमाणे 68 तीर्थनो रसप्रद इतिहासनु वर्णन कर्यु हतुं, एम ट्रस्टी प्रशांतभाई शाही जणाव्युं हतुं। दरमियान में जैन धर्म में आचार्य बन्या पछी सूरी मंत्रनी आराधना फरजियात करवानी होय छे, जेमा प्रथम पीठिका में सरस्वती माताની विशिष्ट आराधना पूजन अर्चन करवामां आवे छे, ते माटे अलकापुरी जैन संघना उपाश्रय में सरस मजानी पीठिका बनावामां आवी छे, जेमा आजे सवारे आचार्य आगम रत्न सूरी महाराजनी निश्रा में अष्ट प्रकारनी पूजा योजाई हती, तेम ट्रस्टी दिलेश मेहताए जणाव्युं हतुं। अलकापुरी श्री संघमां सरस मजानी एक नवकार मंत्र की आराधना चाली रही है अने साथे साथे आचार्य भगवंत की सूरी मंत्र की पीठिका सरस मजानो अहीं अलकापुरी श्री संघ द्वारा बनावामां आवी छे अने गुरुदेव एना उपर जाप करी रह्या छे। आ आखो कार्यक्रम शू होय छे, पीठिका शू होय छे अने नवकार मंत्र शू होय छे, आपने ट्रस्टी श्री दिलेशभाई पासे जाय। आपणा 9 દિવસનો અનુષ્ઠાન શ્રી નમસ્કાર મહામંત્રનો જે છે, દરેક 68 અક્ષર જે નૌકાર મંત્રના 68 અક્ષર છે, એ દરેક અક્ષરની ઉપરથી એક તીર્થનું નામ લેવામાં આવે છે અને એ તીર્થની મહિમા અને એનું શું છે, સ્થાન ક્યાં છે, કેવી રીતે બન્યું, એની પાછળની હિસ્ટ્રી અને એનું નૌકાર મંત્રનું સાથે સાથે મહત્ત્વ, આનો પ્રોગ્રામ છેલ્લા 9 દિવસથી ચાલી રહ્યો છે। આજે એનો અંતિમ દિવસ છે। પડમમ હવઈ મંગલમ નામનું આજનું જે છેલ્લો મંત્રનો છેલ્લો દિવસો છે એટલે એની પર આખું વિવેચન ચાલ્યું હતું 9 દિવસનું સવારે 6:30 વાગે। આ પીઠિકા હોય છે, શું હોય છે દિલેશભાઈ? પીઠિકા હોય છે, દરેક આચાર્યએ આચાર્ય બને એટલે એને પીઠિકા સૂર્ય મંત્રનો જાપ કરવાનો હોય છે। એ આચાર્ય પદવી થાય એની પછી આપણે આગમરત્ન મહારાજ સાહેબનો સર્વપ્રથમ આચાર્ય પદવીનું પરતેલું વર્ષ છે, એમને આપણે સહભાગી જે આપણે અકોડા સંઘને લાભ મળ્યો કે એમની સર્વપ્રથમ પીઠિકા કે જે સરસ્વતી દેવીની હોય છે 21 દિવસની, એનું આપણે ત્યાં એમને આયોજન થયું છે આપણા અલકાપુરી સંઘમાં અને એમની જાપ કરવા માટે રોજ આખો દિવસ એમાં હોય છે અને આંબેલ અને દીવીના તપ સિવાય બીજું કશું હોતું નથી અને બહુ ઓછું બોલવાનું હોય છે, ઓછા વ્યક્તિના સંપર્કમાં રહેવાનું હોય છે અને આખો દિવસ ફક્ત જાપની ઉપર જ ધ્યાન કેન્દ્રિત થવાનું હોય છે। આ દરેક આચાર્યની આ એક પ્રણાલી છે કે આવી રીતે આ લોકો દર વર્ષે આવી રીતે પીઠિકામાં અલગ અલગ 5 પીઠિકા હોય છે, એમાંથી આ પહેલી પીઠિકા છે, એમાં બેસતા હોય છે। કયા સાહેબજીની નિશ્રા છે આમાં? નિશ્રા રાજરત્ન સૂરી મહારાજ સાહેબની છે, એના ગુરુ અને આગમરત્ન મહારાજ સાહેબનો પહેલું વર્ષ છે આચાર્ય પદવીનું અને મારી